યાર, સાવલીમાં અડધી રાત્રે શરૂ થયેલા ગ્રેટ પોલિટિકલ ડ્રામા દિવસના મધ્યાને ઠંડો પડ્યો. આ ત્રણ દ્રશ્યો અમે આપને આજે બતાવવા જઈ રહ્યા છે. ત્રણેય દ્રશ્યોમાં આપ જોશો કે ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવી દેવામાં આવી હતી. વડોદરાના ગરમાયેલા રાજકારણને ઠંડુ પાડવામાં અને ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ આખરે સફળ રહ્યું. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે મેલથી વિધાનસભાના અધ્યક્ષનું રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ દિવસભર રાજકીય માહોલ ગરમાયેલો રહ્યો. કેતન ઇનામદારને મનાવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું. કલાકો સુધી મનામણાનો દોર ચાલુ રહ્યો અને આખરે સીઆર પાટીલની મુલાકાત બાદ ઇનામદાર માની ગયા અને રાજીનામું પરત ખેંચી લીધું. આ સાથે જ સવારથી ચાલી રહેલા નાટકીય ઘટનાક્રમનો અંત આવ્યો અને ઘીના ઠામમાં ઘી પડ્યું. આ તરફ સીઆર પાટીલ સાથે મુલાકાત બાદ ઇનામદારનું નિવેદન. કેતન ઇનામદારે રાજીનામું પરત ખેંચ્યું છે. હું રાજીનામું પરત ખેંચું છું, આવી કોઈ વસ્તુ હવે નહીં થાય તેવું પણ તેઓએ જણાવ્યું. પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારાને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે. એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા, વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું. 2027ની વિધાનસભા ચૂંટણીને કેતન ઇનામદારનું નિવેદન. 2027ની વિધાનસભાની ચૂંટણી હું નહીં લડું. હું ઈચ્છું કે મારા વિસ્તારના કામ સ્પીડમાં થાય. અગાઉ પણ કહ્યું છે અને આજે પણ કહું છું, 2022ની ચૂંટણી છેલ્લી ચૂંટણી હતી. આજે કહું છું, જાહેર મંચ પર કહ્યું હતું કે 2027ની ચૂંટણી હું નથી લડવાનો. વિધાનસભાની આ મારી ત્રણ ટર્મમાં કરવાનો છું. 27ની ચૂંટણીમાં હું વિધાનસભાનો ઉમેદવાર નથી. ત્યારે હું એવી વસ્તુઓથી સ્પીડમાં ચાલું છું કે મારા કામ સ્પીડમાં થાય, મારા વિસ્તારના કામ, મારા ડ્રીમ પ્રોજેક્ટો છે એ મારા કાર્યકાળમાં જ પૂરા થાય. રાજીનામા પર ભાજપ ધારાસભ્યનું મોટું નિવેદન. કાર્યકર્તાના માન સન્માનની વાત હતી. મને સંતોષકારક જવાબ મળ્યો છે. મારી સમસ્યાનું નિરાકરણ પણ લઈ આપ્યું છે તેવું તેઓએ જણાવ્યું. પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન સન્માન માટેની આ વાત હતી. મેં બધી જ વાત મારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને, સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજીને અને પ્રભારી મંત્રીશ્રીને મેં બધી જ વાત કરી છે. મને સંતોષ થાય એવી રીતે એમને મારી વાતનું સોલ્યુશન લઈ આપ્યું છે. તો વડોદરાથી વધુ એક મહત્વના સમાચાર. કેતનના બહાને મધુ શ્રીવાસ્તવે ભાજપ પર તાક્યું નિશાન. ભાજપ અન્ય પક્ષના લોકોને ભરતી કરે છે. ભાજપમાં પાયાનો કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ વાળા એને લઈને કરે છે, બીજા પાર્ટીના આવા જે એને લઈ લે છે ને એને માન સન્માન આપે છે અને ભારતીય જનતા પાર્ટીને જમીનથી લઈને ઠેઠ સુધી લાવનારા કાર્યકર્તાઓની ચંપલ ઘસાઈ ગઈ. એમના માટે કશું જ નહીં, બીજા આવે અને એને સત્તા આપી દે. આ એક ખોટું કરી રહ્યા છે. પાટણ લોકસભા ચૂંટણી પૂર્વે સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વિવિધ પ્રશ્નો મુદ્દે માંગ ઉઠાવી છે. સાંતલપુરના 40થી વધુ ગામોને લગતા પ્રશ્નોને નિવારણ માટે સ્થાનિકોએ માંગ ઉઠાવી. સાંતલપુરમાં તાલુકા કક્ષાની કચેરી બનાવવાનો મુદ્દો, ચોરાળા વિસ્તારમાં કેનાલથી વંચિત ગામોને કેનાલના લાભ સહિત વિવિધ પ્રશ્નો મુદ્દે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. વિવિધ પ્રશ્નોને લઈને સાંતલપુર પંથકના અનેક સરપંચો, યુવાનો તથા સામાજિક અગ્રણીઓએ વોટ્સઅપ સ્ટેટસ રાખ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતાભાઈ પટેલે કર્યા કેસરિયા. પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ 100થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે કેસરિયા કરી ચૂક્યા છે. ગાંધીનગર કમલમમાં ભાજપમાં જોડાયા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ અને તેમના સમર્થકો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું. બનાસ ડેરીનો વારાણસી ખાતે કાર્યક્રમ યોજાયો. તે કાર્યક્રમમાં પણ પીએમ મોદી સાથે મળીને જોઈતાભાઈએ ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. રામ મંદિરના મુદ્દે કોંગ્રેસથી નારાજ થઈ જોઈતાભાઈ પટેલ અને તેના સમર્થકો ભાજપમાં જોડાયા. આ તરફ ડીસા ઠાકોર સમાજના અગ્રણી લેબજી ઠાકોર પણ કેસરિયા કરી ચૂક્યા છે. સાથે કાંકરેજ જિલ્લા પંચાયતના ડેલિગેટ ઈશ્વર દેસાઈ પણ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા. લોકસભા ચૂંટણી સમયે ભાજપ ભરતી મેળો યથાવત. અમદાવાદમાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ કર્યા કેસરિયા. 300થી વધુ લોકો ભાજપમાં જોડાયા.
ખાનપુર ભાજપ કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હાથે પહેર્યો ભાજપનો કેસ. શહેર પ્રમુખ અમિત શાહની હાજરીમાં જોડાયા ભાજપમાં. વિધાનસભા ચૂંટણી લડેલા આગેવાનોના કેસરિયા. મારા સમાજ સાથે હું આજે ભાજપમાં જોડાયો છું અને ભાજપ એટલે વિકાસ અને વિકાસ એટલે ભાજપ. સૌનું સાથ, સૌનું વિકાસ, સૌનો વિકાસ. તેઓએ આજે જોડાતાની સાથે એવું કહ્યું છે કે આ દેશમાં જે પ્રકારે નરેન્દ્રભાઈ અને એમની સરકાર કામ કરી રહી છે એ જોતા અમે અમારી જાતને ન રોકી શક્યા અને એમના સમર્થન માટે અમે પોતે કોઈ પણ જાતની અપેક્ષા વગર આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે લગભગ મને લાગે છે કે 500 કાર્યકર્તાથી વધારે કાર્યકર્તા એ આજે આ બધા લીડર સાથે જોડાયા છે. આના કારણે એ વિસ્તારનો વિકાસ મજબૂત બનશે. અમિતભાઈ શાહ સાહેબ જે દેશના ગૃહમંત્રી છે, જેણે આ વિસ્તારના વિકાસ માટે દિવસ રાત એ દેશની અંદર સક્રિય રહેતા રહેતા પણ આ વિસ્તારનો જે રીતે વિકાસ કર્યો, લગભગ 22,000 કરોડથી વધારે રૂપિયા અહીંયા વિકાસ માટે એ ખેંચી લાવ્યા. આજે વિસ્તારની અંદર દરેકને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું પડશે. મહેસાણા બેઠક પર પક્ષોએ ચૂંટણી માટેની રણનીતિને જમીન પર ઉતારવાનું શરૂ કર્યું. મહેસાણા ભાજપમાં જીતનો આત્મવિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો છે. જોકે લીડ કઈ રીતે વધારવી તેને લઈને ગંભીરતા વધુ જણાય. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશે રાજગોરે માહિતી આપી કે 4 મહિના પહેલાથી જ ભાજપે 1872 બુથ સમિતિ તૈયાર કરી દીધી હતી. દરેક બુથ પર 14 કાર્યકર્તાઓની ટીમ કામે લાગી છે. બુથ જીતા તો ચુનાવ જીતાના સૂત્ર સાથે ભાજપ આગળ વધી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસે સંગઠન મજબૂત હોવાનો દાવો કર્યો. કસાયેલા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસે સુસજ્જ હોવાની વાત પણ કરી. મહેસાણા કોંગ્રેસે સૌથી વધુ ઓબીસી સમાજ સહિત સર્વ સમાજ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કોંગ્રેસની બુથ લેવલ એજન્ટ્સ 1 અને 2ની કામગીરી પૂર્ણ કરી લેવાય છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હસમુખ ચૌધરીએ ચૂંટણી જંગમાં ઉતરવા કોંગ્રેસ તૈયાર હોવાનો દાવો કર્યો. સીટ જીતવા માટે કોઈ સવાલ નથી, પણ અમારે લીડ વધારવાની મહેનત કરીએ છીએ. અત્યારે તમામે તમામ કાર્યકર્તા, તમામે તમામ મોરચા, તમામે તમામ મંડળો નીચે સુધી જઈને 10 વર્ષ મોદી સાહેબે કરેલા કામ, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષમાં જે વંચિતોનો વિકાસ કર્યો છે, વિકાસના મુદ્દા ઉપર અમે મત માગવા જઈએ છીએ. મહેસાણા જિલ્લાની તમામ કોંગ્રેસ એકજૂટ થઈ અને હાઈકમાન્ડ જે ઉમેદવાર આપે તે ઉમેદવાર સાથે રાખી અને કોંગ્રેસ પ્રચાર કરશે. લોકશાહીના પર્વમાં સર્વે સમાજ સાથે રાખી અને અમે કોંગ્રેસને જીતાડવા કટિબદ્ધ થઈ જઈશું. ભાવનગરથી સમાચાર. લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર નિમુબેન બામણીયાએ બોટાદમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. ભાવનગર બેઠકમાં તળાજા, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા અને બોટાદનો સમાવેશ થાય છે. બોટાદના લાઠીદડ ગામે કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે બેઠક યોજી નિમુબેને ચૂંટણી પ્રવાસની શરૂઆત કરી. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ અને ભાજપના હોદ્દેદારો તેમજ લાઠીદડ ગામના દરેક સમાજમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા. નિમુબેને જંગી લીડથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો. જ્યારે યુવાન હોય, મહિલા હોય, ગરીબ હોય, ખેડૂત હોય, પ્રત્યેક સ્થળે આ વિકાસ જ્યારે પહોંચ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા આગેવાનો દ્વારા આજે હું બોટાદ વિધાનસભાનો પ્રવાસ કરવાની છું. ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે. અમારા તાલુકાના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, પ્રમુખ, મંડળના પ્રમુખો, સૌ આગેવાનો મારી સાથે આ પ્રવાસ કરવાના છે. ત્યારે આવનાર દિવસોની અંદર પણ ખૂબ સારી લીડથી અમે જીતવાના છીએ. આ તરફ પોરબંદરમાં વિસ્તારના લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા ધોરાજીના તોરણિયા ખાતે નકલંગ ધામ આશ્રમે દર્શન કરવા પહોંચ્યા. મનસુખ માંડવિયાએ ચૂંટણી પ્રચાર શરૂ કરતા પહેલા દેવ દર્શન કરી સંતોના આશીર્વાદ લીધા. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિમાં માને છે. અમે લોકો જ્યાં લડીએ છીએ ત્યાં વિકાસ એ અમારો હંમેશા એજન્ડા રહ્યો છે. 5 થી 10 વર્ષના કામ અને 5 વર્ષના આગામી 5 વર્ષનું પ્લાનિંગના આધાર ઉપર અમે જનતા જનાર્દનની વચ્ચે ઉતર ગયા છીએ. વલસાડ લોકસભા ક્ષેત્રના ભાજપ ઉમેદવાર ધવલભાઈ પટેલનું ડાંગ જિલ્લામાં અભિવાદન કરાયું. ડાંગના ધારાસભ્ય વિજય પટેલે પણ ધવલ પટેલને સમર્થન આપવા હાંકલ કરી. સાથે જ કોંગ્રેસના આનંદ પટેલને વિકાસ વિરોધી ગણાવીને આકરા પ્રહાર કર્યા. તો મતદારો વચ્ચે પહોંચેલા ધવલ પટેલે પોતાની ઓળખ જાતે આપી અને પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસની વાત કરી. સાથે જંગી લીડથી જીતવાનો દાવો કર્યો.
અમારા કોઈ પણ પાર્ટીના ઉમેદવાર સાથે કોમ્પિટિશન નથી, ચાહે કોંગ્રેસનો ઉમેદવાર હોય કે બીજી પાર્ટીનો ઉમેદવાર હોય. આ ચુનાવ મોદી સાહેબને 500-400 સીટ સાથે જીતવાનો ચુનાવ છે, ભારતને વિકસિત બનાવવાનો ચુનાવ છે અને ભારતને વિશ્વગુરુ બનાવવાનો ઇલેક્શન છે અને એ સંકલ્પ લોકોએ કરીએ છીએ. નર્મદા જિલ્લામાં ભાજપે 6 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત કાર્યાલય કમલમ નર્મદા બનાવ્યું છે, જેનું ઉદઘાટન આવતીકાલે સીઆર પાટીલના હસ્તે થશે. આ પ્રસંગે રાજપીપળામાં ભાજપની એક વિશાળ બાઇક રેલી યોજાશે. બાદમાં પાટીલ જાહેર સભાને સંબોધન કરશે. કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુરના ઉમેદવાર જશુભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહેશે. અહીંના લોકસભા વિસ્તારની તમામ ચૂંટણીલક્ષી કામગીરીનું કમલમ નર્મદા મધ્યસ્થ કેન્દ્ર રહેશે. નર્મદા જિલ્લામાં મુખ્ય કાર્યાલય જે કમલમ બનાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો તેમ કે અદ્યતન સુવિધા સાથે આ જે કાર્યાલય બનાવવામાં આવ્યું છે, જે ખાસ તમામે તમામ જે સુવિધાઓ છે સુવિધા પૂર્ણ પાડવામાં આવી છે, જે લગભગ કોન્ફરન્સ હોલથી માંડીને તમામ પ્રમુખો બેસી શકે, જે જિલ્લા મોરચાના પ્રમુખો લાઇબ્રેરીથી માંડી અને તમામે તમામ પ્રકારની સુવિધાઓ સજ્જ જે આ કમલમ બનાવવામાં આવ્યું છે, જેને આવતીકાલે સીઆર પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ જેઓ અહીં લોકાર્પણ કરવાના છે, ત્યારે આપણી સાથે જિલ્લા પ્રમુખ છે તેમની સાથે વાત કરીએ. સર, કઈ રીતનું આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, કેટલા ખર્ચે બનાવ્યું છે અને કઈ કઈ સુવિધાઓ છે ખાસ? નર્મદા જિલ્લો નાનો જિલ્લો છે, માત્ર 2 વિધાનસભા છે, છતાં 2 વિધાનસભા માટે પર્યાપ્ત સુવિધાઓ સાથેનું આ કમલમ નર્મદા બનાવવામાં આવ્યું છે. આ કાર્યાલયનું ઉદઘાટન કોણ કરવાના છે, કઈ રીતે શું પ્રોગ્રામ હશે એનો? આવતીકાલે 10 વાગે મારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબની પ્રેરણાથી આ કમલમ અમે બનાવ્યું છે અને તેઓશ્રીના હસ્તે આ કમલમનું ઉદઘાટન આવતીકાલે 10 વાગે અમે કરવાના છે. નર્મદા જિલ્લાનો મુખ્ય જે મરૂ મથક છે રાટલા ખાતે, ત્યાં આવતીકાલે આ કમલમનું જે લોકાર્પણ જે છે એ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કરવાના છે, જેઓ સવારમાં 10 વાગે અહીં પહોંચશે અને ત્યારબાદ તેમની સાથે અનેક સાંસદો પણ આવશે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સમાચારોમાં હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે પરત ખેંચ્યું રાજીનામું સાથે 2027ની ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત. અમદાવાદ પૂર્વથી ચૂંટણી ન લડવા અંગે રોહન ગુપ્તાના ખુલાસા, કહ્યું કોંગ્રેસના મિત્રો જ પિતાને ભડકાવતા, કોંગ્રેસ નેતાઓએ મને ગદ્દારના મેસેજ કર્યા. બનાસકાંઠાના કોંગ્રેસના આગેવાનોના કેસરિયા, જોઈતા પટેલ, લેબજી ઠાકોર સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા.